જય જલારામ મિત્રો હું છું કૃપાલી ઠક્કર સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર એટલે કે કૃપાના રસોડે જો તમે જોશો તો દરેક ગુજરાતીના ઘરમાં સેવ લકડિયા તો લગભગ ત્રણસો પાંસઠ દિવસ હોય જ છે સેવ મમરા ગાંઠિયા લાકડિયા ચકરી ચવાણા વગેરે જેવી ફરસાણ વગર આપણો દિવસ જ નથી ઉગતો તો આજે હું એ જ લઈને આવી છું યસ સેવ અને લાકડિયા ફરસાણની દુકાને મળે એવા સેવ અને લાકડિયા ઘરે કેમ બનાવવા એ આજે આપણે જોઈશું તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ મેં અહીંયા બે કપ જેટલું બેસન લીધેલું છે એને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈએ ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે હવે તેમાં એક ચપટી જેટલી હળદર નાખવાની છે હવે તેમાં એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે ત્યારબાદ બધું જ એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે પાણીની મદદથી સેવ માટેનો બેટર તૈયાર કરી લઈશું આપણને રોટલી જેવો કઠણ લોટ નથી બાંધવાનો અને ભજીયા જેવો નરમ પણ નથી કરવાનું ધીરે ધીરે થોડું થોડું પાણી એડ કરતા જઈ લોટ હલાવતા જવું જેથી તેમાં ગાંઠા ના પડે સેવ માટે આપણે આ રીતનું લોટ તૈયાર કરવાનું છે તમે જોઈ શકો છો એમ બેસનની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ લોટ તૈયાર થઈ ગયા બાદ હવે આપણે સેવ બનાવવાના સંચાને તેલથી ગ્રીસ કરી લઈશું આપણે અહીંયા નોર્મલ જે ઝીણી સેવ આવે છે એ બનાવીએ છીએ એના માટેની આ ઝીણી જાળી આપણે લઈ લેશું અને એને આપણે ગ્રીસ કરી લઈશું હવે આપણે સંચાને બંધ કરી ને તૈયાર કરેલો લોટ એમાં ભરી લઈશું તમે જોઈ શકો છો એમ લોટ ચમચામાંથી ઇઝીલી પડતો નથી બસ આ જ રીતનો લોટ આપણે સેવ માટે તૈયાર કરવાનો છે હવે સંચાને બંધ કરીને આપણે તેલમાં સેવ પાડશું એક કઢાઈમાં મેં અહીંયા તેલ લીધેલું છે અને તેલ એકદમ ફૂલ ગરમ કરી લેવાનું છે ત્યારબાદ સંચાથી આ રીતના આપણે સેવ પાડશું સંચાને આ રીતે તેલમાં ડૂબોળીને સેવ કરવાથી તેમાં ગાંઠા નહીં પડે અને સેવ એકદમ સરસ બનશે હવે એકવાર સેવને પલટાવી અને બીજી બાજુ પણ એને સરસ તળી અને પછી આપણે એને કાઢી લઈશું બાકીની બધી સેવ પણ આપણે આ જ રીતના તૈયાર કરી લઈશું સંચાને આ રીતે તેલમાં ડૂબોળી અને ફેરવતા જવું અને સેવ પાડી લેવી ત્યારબાદ સેવને બંને બાજુ સરસ રીતે તરી લેવી તો જુઓ તૈયાર છે આપણી સેવ કેટલી અટ્રેક્ટિવ અને એકદમ બજાર જેવી જ દેખાય છે ને હવે આપણે એ જ બાઉલમાં લાકડિયા માટેનો લોટ તૈયાર કરી લઈશું એના માટે પણ મેં અહીંયા બે કપ જેટલું બેસન લીધેલું છે હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ચપટી હળદર નાખવાની છે ત્યારબાદ તેમાં એક મોટી ચમચી જેટલું લાલ મરચું નાખવાનું છે ત્યારબાદ એક મોટી ચમચી જેટલું તેલ નાખી અને બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં ધીરે ધીરે થોડું થોડું પાણી નાખતા જઈ લાકડીયા માટેનું લોટ તૈયાર કરી લઈશું લોટમાં ગાંઠા ના પડે એ વાતનું ખાસ ધ્યાન રાખવું થોડું થોડું પાણી નાખી હલાવતા જવું અને લોટ તૈયાર કરી લેવો સેવની જેમ જ લાકડીયાના લોટની પણ આ જ કન્સિસ્ટન્સી હોવી જોઈએ જે ચમચામાંથી ના પડે અને રોટલી જેવું કઠણ પણ નહીં લોટ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે લકડિયાની જારી લઈ લઈએ આ રીતની લકડિયાની જારી લઈ મશીનમાં લગાવી અને આપણે લોટ ભરી લઈશું આ રીતના સંચામાં લોટ ભરી અને ત્યારબાદ સંચાને બંધ કરી દઈશું હવે તેલ એકદમ ગરમ થઈ ગયું છે તો આપણે લકડિયા તરી લઈએ આ રીતે સંચાને તેલમાં નાખી અને ફેરવતા જવું અને લકડિયા પાડી દેવા હવે આ લકડિયાને બંને બાજુ સરસ ગોલ્ડન થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા એકથી બે વાર આ લકડિયાને તેલમાં ફેરવતા જવું અને પલટાવવું જેથી લકડિયા બધી જ બાજુથી સરસ ક્રિસ્પી થાય તો આપણા લકડિયા તૈયાર થઈ ગયા છે એને તેલમાંથી કાઢી લઈએ હવે બીજી વાર પણ એ જ રીતે સંચો તેલમાં નાખી અને લકડિયા પાડી અને લકડિયા તૈયાર કરી લેવા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે લકડિયા કે સેવ બનાવતી વખતે તેલ એકદમ ગરમ હોવો જોઈએ તો જ આપણા સેવ અને લકડિયા સરસ ક્રિસ્પી બનશે બસ આ જ રીતે બીજા બધા લકડિયા પણ આપણે તૈયાર કરી લઈશું તો બજારમાં મળે એવા જ આપણા સેવ અને લકડિયા તૈયાર થઈ ગયા છે મિત્રો જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી અને મને કમેન્ટ્સમાં જણાવજો કે કેવી લાગી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને ફરીથી મળીશું કૃપાના રસોડે જય શ્રી કૃષ્ણ મિત્રો